अक्षर पुरुषोत्तम दर्शन समझन साधना समर्पण श्रीमत्सद्गुणशालिनं चिदिव्याकृतिं जीवे साक्षरमुक्तकोटिसुखदं नैकावताराधिपं ज्ञेयं श्रीपुरुषोत्तमं मुनिवरे वेदादिकीर्त्यं विभुं तन्मूलाक्षरयुक्तमेव सहजानन्दं च वन्दे सदा श्री स्वामीनारायण भगवान नी जय। अक्षर पुरुषोत्तम महाराज नी जय। गुणातीतान स्वामी महाराज नी जय। भगत जी महाराज नी जय। शास्त्री जी महाराज नी जय। योग जी महाराज नी जय। प्रमुख स्वामी महाराज नी जय। पहलो मुद्दो निर्दोष बुद्धि दरेकमां राखवी, तेज आपणी सेवा छे। बीजो मुद्दो एकबीजानी खटपट ना करवी, ते स्वभाव साधुताना मार्गमां मोक्षमां खामी राखे। जेने मोक्ष जोईतो होय तेमने खटपट ना करवी। त्रीजो मुद्दो अभाव गुणना, अभाव लेव, अभाव गुण लेव, पोतानो लेव, पोतानो अवगुण लेव, बीजानो नहीं। गुरु थाव पोते पोताना गुरु थाव, बीजाना नहीं। चौथो मुद्दो सहन शक्ति, जबरो गुण छे। मोटा जीव माथी राजी थाय, जीव माथी, एटले आ गुण केरवा जेवुं। महाराजे कहूं के जेटली सहन शक्ति वधार एटलू वधार भक्तपणू, अने समर्थ पण एने ज कहो, जेटलू सहन कहे एटलू वधार समर्थ। अने अनंत रिद्धि सिद्धि सहन शक्ति करनारनी दासी थईने रहे छे। आपणे एम मानीए के दाबामां सौथी ऊंचा थवाय, ना, सौथी नीचा थाव तो सौथी ऊंचा। अनंत रिद्धि सिद्धि आवानी दासी थईને રહે છે। કબીરે કહ્યું ને, ઊંચા ઊંચા સબ કોઈ ચાલે, નીચા ના ચાલે કોઈ। જો એકવાર નીચા ચાલે તો સબસે ઊંચા હોય। લો, બહારના સંતો કહે છે એવું નથી, નમે સૌને ગમે। લો, અટંટ ભાગે ત્યાંથી, મારી નાખ, રાક્ષસ જેવું લાગે। પછી પાંચમો મુદ્દો હેત કરાવો, હેત પહેલા કોઈને સત્સંગ કરાવ, પહેલાં હેત કરવું, હેત કરીને પછી પોતાની વાત મૂકી દઈએ। છઠ્ઠો મુદ્દો સુરતપણાનો, મહારાજે કહ્યું કે સુરતપણો નહીં હોય તો ભગવાન અક્ષરધામમાં પેસવા નહીં દે। જો ચાવી છે સુરતપણું, અને સુરત સ્વામીએ કહ્યું, ગુણાતન સ્વામી, કે મહારાજે જીવના મોક્ષ માટે અનંત વાતો કરી છે। હવે બધી વાત આપણે ક્યાં સાંભળી છે, અને સાંભળીએ તો એમાં શું પકડવું, બોલે ખ્યાલમાં ના આવે। અનંત વાત, એમાં કેટલા નિરાકારપણાની વાત કરી છે મહારાજે। 2000 વર્ષના બનાવ્યા છે, 2000માં 262-273 માન્ય કર્યા છે, એટલે માન્ય કર્યા એટલે એ બીજામાં સમજાય નહીં, ગડબડ સડબડ થઈ આવી છે, પણ 273 છે, એકદમ સરસ છે। એટલે મહારાજે જીવના મોક્ષ માટે અનંત વાતો કરી છે। હવે
શું પકડવું, શું મૂકવું, અમલમાં મૂકવું. સ્વામીની વાતોનું પાઠ આખું કેટલાય કરે છે, બહુ ઓછા. તો સ્વામી શું કહે છે, ગુણાતન સ્વામી, આ તો નવરા નથી, પ્રવૃત્તિ ઘરે હાથ ઝાલ્યો, વ્યવહાર ઘરે હાથ ઝાલ, તે વાતો કરવા નવરા નથી. સોર પ્રકરણ તો બનાવ્યું, તો સ્વામી વાતો કરવા નવરા નથી, આપણે વાંચવા નવરા નથી. સોર પ્રકરણમાંથી હવે તો જેટલું જેમ અત્યારે આ લોકો લખે છે, વિવેક સાર સ્વામી બધું લખી લીધું, ઈશ્વર સ્વામી લખી લીધું, પણ કહેવાયું તો કેટલું, એમાં લખાય કેટલું. તો સોર પ્રકરણ થયા તો કેટલું બોલ્યા હશે સ્વામી. તો સ્વામી કે કારખાને ઘરે હાથ જેવું તો નવરા પડતા વાતો કરવા. હવે અખંડ વાતો કરતા, અઠાઠ પુરાણી રાખતા, તો એટલે કહેવાનું શું કે હવે આનંદ વાતોમાંથી શું પકડવું. તે સ્વામી કહ્યું કાંઈ નહીં, ચાર વાત જીવનું જીવન છે, આનંદ વાતો રહેવા દો, ચાર વાત પકડો. જો અત્યારે પેલા સ્કૂલમાં હે ને પરીક્ષા માટે ગાઈડ બહાર પાડતા છે, SSC 12મા ધોરણ 10મા ધોરણ, મેં ગાઈડની ગાઈડ જોઈ છે, ગાઈડની પણ ગાઈડ. અને પછી હવે તો અપેક્ષિત 15-20 પ્રશ્ન હોય, એમાંથી આપ તમે સોલ્વ કરો, એમાં 8 આવવાના જ એમ અપેક્ષિત. તો સ્વામી તો એનાથી આગળ ગયા, આનંદ વાત ચાર વાત જીવનું જીવન લો, આટલું જ પકડો, એ બધું રહેવા દો, સાંભળવાની જરૂર નથી, વિચાર કાંઈ કરવાનું, આ ચાર મુદ્દા પકડો. આજ્ઞા, ઉપાસના, મોટા એકાંતિકમાં પ્રીતિ અને ભગવદ્ગીતા સુરતપણું. યોગી બાપા એથી આગળ ગયા, ચાર વાત જીવનું સ્વામી. યોગી બાપા કહે ભગવદ્ગીતા સુરતપણું ઓલા ત્રણેય આવશે, ભગવદ્ગીતા સુરતપણું ઓલા ત્રણ નહીં હોય ને તો આવશે. આ વિચાર જ એવા છે, ભગવદ્ગીતા સુરતપણું એટલે આપણે બધા અંદર અંદર સુરત ભાવ, એકબીજાનું મહિમા સમજો, ગુણ ગ્રહણ કરો, અભાવની વાત જ નહીં, સંપ રાખો. તો જો આટલામાં હોય ને સુરતપણું, ભગવદ્ગીતા સુરતપણું, તો એટલે ત્રણ વાત આવી જાય છે. હવે આજ્ઞા, ઉપાસના, ઉપાસના માટે શાસ્ત્રીમાં માથું મૂક્યું, હિમાયતી હતા અક્ષરપૂર્ણ ઉપાસના માટે. આમ જેને કહે વિહમંટલી, એમને બધું આ કર્યું, એટલો જોરશોરથી અને ખપી ગયાનો. તો સ્વામી કહે ભગવાન સુરતપણું તો ઉપાસના આવશે, કેવું કહે, કોઈ અનુસંધાન લાગતું જ નથી. આમ યોગી આપણને લાગે ખાલી લાગે છે, ભગવાન સુરત પણ ઉપાસના આવી જતી હશે, આજ્ઞા આવી જતી હશે, મૂળા સત્વ પ્રીતિ થઈ જતી હશે. સ્વામી કહે યોગી આપા, સિદ્ધ પુરુષ કહે છે, કલ્પના જ નથી કહેતા, જેને આખું જીવન એ રીતે જીવ્યા છે એ બોલે છે. અને યોગી આ કહે ને કે હરિભક્તોની સેવા પરિચર્યામાં જ ભગવાનની મૂર્તિનું સુખ છે. જો અહીંયા એ જ વાત કરી, હરિભક્તોની સેવા પરિચર્યામાં જ ભગવાનની મૂર્તિનું સુખ છે. હવે આપણને એમ લાગે ભગવાન સાહેબે, હા એ બરાબર છે, એ ખોટું નથી, પણ એનાથી આગળ આ જાય સેવા પરિચર્યામાં. પરિચર્યા એટલે આજે દેહ કહીને આટા ફેરા ખાવું, રમાડવા જમાડવા, સેવા કરવી, હાથ પગ દાબવા, એ પરિચર્યા. અને સેવા તો આ નિર્દોષ બુદ્ધિ દરેક મારે, એ આપણી સેવા છે. જો સેવા એટલે મન કર્મ વચને, કર્મ કંઈ તો આપણે કરીએ છીએ, પણ વચને વાટી નાખીએ, ધોઈ નાખીએ, એટલે તો એવો જ છે. કે તો શું કરીએ, હવે સ્વામી કહું એટલે કરવું પડે છે, કરવું પડે છે, પડે છે, નીચે પડે છે. સ્વામી બાપા, યોગી બાપા બે હરિભક્તોને માંડ ભેગા કર્યા 3 કલાક પછી. હા માને જ નહીં, એકબીજાને આર્ગ્યુમેન્ટ મૂકે, એકબીજાને આ મૂકે, પછી બાપા છેલ્લે કંઈ
આમ પેલું મળતું આવ્યું ને સમાધાન જેવું થવાયું લાગ્યું, તો બાપા તરત જ કહે, લો ઊભા થાઓ, સામ સામ દંડવટ કરી લો એકબીજાને. તો બે દંડવટ કર્યા સામે, પછી શું એક શું બોલે, તને કોણ દંડવટ કર્યા? તો બાપા કહે, એટલે કરું છું. બાપા મારો હાથ પર ઊભા થાય, ચાલો તલમાં તેલ નથી, એમ કે નીકળી ગયા. યોગી બાપા બોલ્યા, તલમાં તેલ નથી. 3 કલાક લીધા બાપાને, તો બાપાને રાજી તો કરી શક્યા જ નહીં, પોતાને પકડી જ રાખ્યું, બસ હું જ સાચો, હું જ સાચો. 3 કલાક અંતે હું જ સાચો, હુ ઇઝ રાઈટ, તેના પર વોટ ઇઝ રાઈટ નહીં. આ બાપાને રાજી કર્યું ને, દેટ વોટ ઇઝ રાઈટ એ છે. બાપાને રાજી કર્યા તો કામ થઈ જાય. હુ ઇઝ રાઈટ, છેલ્લે સુધી 3 કલાક ના માન્યા, કેવું કહેવાય. પછી શાસ્ત્રીમાં વખતમાં એવું થયું, સભા બધા બેઠા હતા અને એક હરિભક્ત આવ્યા, બાપાને શાસ્ત્રીમાં પગે લાગીને પાછળ બેસવા જતા, જે અહીં બેસ ને, મહારાજે કહ્યું કે જેને જ્યાં ઘટે ત્યાં બેસવું, પાછળ કેમ જાય છે, તું તો આગળ બેસો એવો છું. કે સ્વામી એની સાથે નહીં ફાવે, બોલાય છે ને, એ જગ્યા ખાલી હતી, બાકી બધા એની સાથે બેસવાનું, એ ના ફાવે. હજુ એ બોલે છે ત્યાં ઓલો બોલી ઉઠ્યો, એ બેસે હું ઊભો થઈ જઈશ, કુછ કામ કુછ કમ હે લો, એવું સમજે છે. હું કંઈ ચલાવી લો એવું છે, હા પાસે બેસે તો જો બેસે, પાસે તો બે પાસે બેસી તો જોવે, કેવું કહે. આ બધા છે એટલે સુરતપણું, એટલે ભગવદ અહીંયા સુરતપણું શું અટંટે આ રાખીને કરવાનું શું, કોના માટે? આત્માને માટે. આ અટંટા એ દેહમાં જ છે ને, દેહ તો ધૂળનો છે, દૂર ભેગું થઈ જશે, હું આમાં કરો છો? કોઈને રહેવું નથી, મોટા મોટા ભલભલા ઉપડી ગયા, કારની એક થપાટના ગ્રાહક સિકંદર અકબર દેવા, શું અટંટા રહે, હું આમ પૂછડું ઉભું રાખો એમ. એટલે મિયા પડ્યા તંગડી ઊંચી, એટલે આવું. એટલે એકવાર એક પટેલ છે ને, ગાડું જોડીને જતા હતા સ્ટેશન બાજુ, તો મિયાજી એમના મિત્ર હતા, એ જતા હતા. મિયાજી કાં જા રહ્યો સ્ટેશન? અરે બેઠ જાઓ બેઠ જાઓ, હમ ભી વહાં જા રહે. એટલે ગાડું તો પેલા કપાસ ભરે, અને પછી એલા ઉપર મોજું મૂકીને દોડાથી બાંધે એને, એટલે પેક રહે. ઉપર બેઠ જાઓ, બેસી ગયા, ચડી ગયા, કે દેખો નાણું પકડી રાખજો, નાણું એટલું દોડા નાળું, કે પેલા આ દોડ આ નાણું પકડ્યું, પેલા લેંગો હોય ને પકડ્યા, અને ત્યાં ખાડો એમ આમ જરા થઈને ગબડ્યા મિયાજી, અલ્લા 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 અલ્લા. પટેલ કહે, ક્યાં હુઆ? અરે ગીર ગયા, ક્યાં હુઆ? મેં કહ્યું તો નાળું પકડે, અભી ભી પકડા હૈ. આપણે આ મોટા નાળું પકડી રાખીએ છીએ, તને એક કોઈ સાચો નમતું જ નહીં. સ્વામી કહે બધું મૂકી દેવાનું. હા તે એ જ આવા પુરુષ બધું ગમે નમી દો ને, એ રાજી થાય એમ કહી લો. જો ફૈબા ચૂકી ગયા, ન રાજી કરી શક્યા, સ્વભાવ પકડી રાખ્યો, ભગવાન જતા કર્યા, હઠનો સ્વભાવ પકડી રાખ્યો, ભલભલા ગોથા ખાઈએ એમ. હા ખ્યાલ ના આવે તમને જરાક. અને એમાં ભગવાન કહે રાજી થકા કરું, આપણે રાજી થકા કરું, આમ દુઃખી થઈને નહીં, અથવા હોશિયારો આપણે ખુમારીથી કરું, લાચારીથી નહીં, પણ આજ્ઞા અપારે. હાલો સ્વામી કહે, તમે પગે લાગી લઈએ છે એમ નહીં, લાચારીની ખુમારીથી. કોણ છે, કોની આજ્ઞા પરાણ છે? એક બાજુ કે 100 માથા આપતા 100 ગાછોગાળા, સ્વામી આ માથું તમારા માટે છે. માથું એટલે ખાલી સ્થૂર ભાવ છે, આ જ માથું. એ જે કે માથું આપ્યા બરાબર જ છે, ભાઈબંધ હતા. પછી ઓલા કહ્યું કે મારે 100 રૂપિયાની જરૂર છે આપને,
માથું માગ 100 રૂપિયા શું માગે છે? એટલે હવે 100ની જરૂર છે, મારે માથુંની જરૂર નથી. તારું માથું બજાર વેચે 2 પૈસા નહીં આવે, તું મને 100 રૂપિયા માથું માગ. હું કહું આપણે જીગરજાન દોસ્ત, માથું તારા માટે છે ભાઈ, મારે 100 રૂપિયા જોઈએ. એટલે આવું બધું જ્ઞાન હોય આપણું બધું. એટલે ઊંધું છતું બધું ગોઠવી દઈએ. સ્પેરપાર્ટ બધા હોય પણ ઊંધા છતાં. સાયકલમાં છે ને, જે સીટ છે ને ત્યાં હેન્ડલ મૂકો, અને હેન્ડલ જગ્યાએ સીટ મૂકો. જો સ્પેરપાર્ટ તો ફિક્સ થઈ ગયા, એસેમ્બલિંગ તો થઈ ગયું, પછી ચલાવે કે આમ ચલાવવાનું થયું ને ભાઈ, અને ઓલું પોતાની સીટ હલે હેન્ડલ હલવાને બદલે. આમ વારું હોય તો આમ કરવું, આવું બધું છે. સ્પેરપાર્ટ બધા ઊંધા છતાં ગોઠવેલા. જ્યાં વખતે જે વખતે જે જ્ઞાન એપ્લાય કરવાનું ત્યાં ના એપ્લાય કરે. જો નવ બોલ્યામાં 9 ગુણ બરાબર, કોઈના ભાવ ગુણ ના કહો. નવ અને બોલે એના બોર વેચાય. ગુણ ગાઓ ત્યાં તો છાનો રહેશે ગુણગાન ગાવામાં, અને અવગુણ ગાવામાં બોલે રાખે ત્યાં. એટલે જો ઊંધું છું, અવગુણ ગાવામાં ન બોલે ન બોર વેચાય ત્યાં લગાડો. અરે આપણે ન બોલ્યા આમ 9 ગુણ, અવગુણ ગામ ત્યાં આવી રીતે ત્યાં આ એપ્લાય કરો. અને બોલે ના બોર વેચાયમાં ગુણ ગાઓ એવાય. આ ઊંધું કરીએ બધું. બધી કલમો જ્ઞાનની બધી જ છે, ઊંધી છતી લગાડે. મહારાજે કહ્યું કે ભગવાન નિશાએ સત્સંગ વધો અથવા ઘટો, બરાબર છે? પ્રથમ 74 વર્ષનો ક્યારે એપ્લાય કરવાનું? એ પહેલા પુરુષ પ્રયત્ન કરી છૂટો પછી એપ્લાય કરવાનું. પહેલા એપ્લાય કરો શું થાય? હોય જ રહે તમારે. ભગવાન ઈચ્છાએ સત્સંગ વધે તો ઘટે, એટલે આપણી ઈચ્છા કાંઈ થવાનું, હોય જ રહેવાનું બસ. એ નહીં બધા પ્રયત્ન કરી છૂટો છતાંય ના વધે સત્સંગ, પછી આ કર્મ લગાડવાની. કેમ ભગવાન ઈચ્છા, પ્રયત્ન કર્યા વગર ભાઈ લગાડી દે આ કલમ, કેવું થાય? એટલે ઘોડા ગાડીમાં ગાડી આગળ ઘોડો પાછળ જેવું થયું. એટલે આ જે વાત કરી કે ભગવદીમાં સુરતપણું, એ હશે તો ચારે ગુણ જે નથી, 3 ગુણ જે આજ્ઞા ઉપાસના સત્સંગ. કેટલા મુદ્દા, 4 જીવનું જીવન કહ્યું, 4 જીવનું જીવન. જીવનું જીવન, દેહનું જીવન નહીં. દેહનું જીવન તો આ બાજરો ઘઉંના રોટલા ખાધા, દેહનું જીવન. અહીંયા તો બ્રેડ એન્ડ બ્રેડ, બ્રેડ એન્ડ બટર, પીઝા, આ બધા પછી દેહનું છે. જીવનું જીવન તો આ છે, આ આજ્ઞા ઉપાસના મોટા એકાંત પ્રીતિ અને ભગત સુરતપણું. એમાં સુરતપણું, ભગત સુરતપણું યોગી આપણે ટોપ કહ્યું. એ જોવા છે બધું આવશે આપણે. આટલું સહેલું આમ કરી આપ્યું છે, પેપર ફોડી નાખ્યું. હા, તમે રોકડો વાત કરે છે મોક્ષની ચાવી. જો એટલે આપણે આ ના મનાય. હા, એવું છે. બીઈ બેચલર ઓફ એન્જિનિયર, બેતર 2 જ અક્ષર છે પણ ગાભા કાઢી નાખે, 2 અક્ષર મેળવતા. રાતના 2 વાગ્યા સુધી લાઇટ પેલા ભેજાન દહી કરવું પડે તો 2 અક્ષર મળે બીઈ. એમાં એવું છે ભગવદયા સુરતપણું. બસ આમાં બધું આવી ગયું, આખું બ્રહ્માંડ બધું, આખું જ્ઞાન ધ્યાન બધું આવી ગયું. 3 વાત પછી આવે આવ્યો 7મો મુદ્દો, કથા વાર્તાનું વ્યસન રાખવું. અમે કરમસદમાં બાપાની જયંતિ ઉજવાય પ્રમુખ સ્વાઈની, ત્યાં એક આપણા હરિભક્ત સાથે એમના મિત્ર આવી ચડ્યા, ગિરદીમાં ફસાઈ ગયા, વચ્ચે વચ્ચે આવી ગયા. એમને પીવાની ટેવ હતી એટલે કાઢવા જેવા મિત્ર, અહીં નહીં અહીં નહીં, પાછું મૂકીએ. પણ ઓટોમેટિક હાથ જાય ત્યાં વિચારે 10 મિનિટ
મિત્રને દબાવી રાખે કેટલી માણ, પછી ઓલો કંટાળ હોય, નીકળીને જતો રહ્યો બહાર, બહાર પીને આવવું પડે. પણ ત્યાં જ્યાં કાળે થાય સ્વયં જગ્ર અહીં નહીં, બહાર કહ્યું કે બહાર કમ્પાઉન્ડમાં નહીં, અહીં નહીં. પછી એને તોડી નાખ, મચોડી થાકી નિયમ લઈ લીધો, આજથી બીડી હરામ. ફાયદો થયો. પણ કહેવા છે કે આ ટેવ હોય ને તો આમ એના વિના રહેવાય જ નહીં. વ્યસની છે ને, વ્યસન એને જ કહ્યું કે જેના વિના રહેવાય નહીં વ્યસન. હા, તો કથાર્થતા વિના રહેવાય નહીં, કથાનું વ્યસન કહેવાય. એટલે છ મહિના રવિયાની સભા ભરે નહીં તો કંઈ લાગે ને કે ખોટ ગઈ હોય, ગયું લાગે તો. અને ઓલા નોકરીમાં એક દિવસ લાગ્યા તો કેટલું લાગે, આમ પેલી બળતરા થાય. ઓવર ટાઈમ ઘણી વાર હોય નોકરી ઉપર, ઓવર ટાઈમ એમાં ના જાય તો કેટલું લાગે, $100 ગયા આજે, આવું થાય. અને આ કથા જતી વાંધો નહીં, આપણે શું કરીએ બધું, હવે કંઈ નવરા છે, સંતોનું કામ નાક સંતો. જેને મોક્ષ જોતું બધાને જરૂરનું છે. શાસ્ત્રીમાં જ કહેતા, પહેલાં ગુણાતનની વાત કરીએ, ગુણાતન સ્વામી બોલ્યા કે વિષય, અરે ભગવાનમાં જોડાતા કથા વાર્તા વિના, કથા વાર્તા વિના ભગવાનમાં જોડાતા જોડાતા વિષયમાં જોડાઈ જાય. આમ ધીમે આમ થઈ જાય, સ્ટિયરિંગ આમ ફરી જાય, એવું છે. કેશવજી માવાની ગાડી મુંબઈમાં, તો આ બાજુ ફેરો, બે વખત સ્ટિયરિંગ આખું ફરી જાય, તરમ ફરે. પછી આ બાજુ ફેર ચાર વખત, ત્યાં તો અથડાઈ જાય, આવું સ્ટિયરિંગ. એમાં ફરતા અમે યોગી અપાય બેઠેલા એવી ગાડીમાં. પણ ટૂંકમાં ઓલો આરટીઓ એક વાર કે ઓલો એમને ગાડી કઈ, આમ સીટ જ નહીં, પેલો 500 સાબુ આવતું એનું ખોખાની સીટ બનાવેલી, અને ચોક તો એટલે ઘોડાએ લગામ હોય એટલી ખેંચી પડે, પેટ્રોલ ચડે ને આમ કે પછી લગાવી દે એટલે શરૂ થઈ જાય સક્શન. બે બારણા જ નહીં, પછી તો જતા આખું હૂટ, પેલા બાજુમાં હૂટ પડતું, પેલા પહેલીની ગાડીઓમાં છે ને આમ આમ હોય, આમ ભાઈ આખું ઉડ્યું ગમે, પેલા મેજિક કાર્પેટ નીચે, પેલા ભાઈનું ઉપરથી ગયું, સહેજ નીચે ઉડાડી દીધું ઘરે. એટલે આરટીઓ પકડે, એ ક્યાં હે ગાડી, ગાડી હૈયે કલસે મત ફેરાના. એટલે એમ કહેવાનું શું કે આપણા કથા વાર્તાની અંદર જો કથા વાર્તા વિના છ મહિના ચાલ્યું જાય, લો મતલબ બે બારણા નથી, સીટ નથી, ચાલ્યું જાય છે. આપણે એવું બધું કથાર્થને વ્યસન કરો, વ્યસનો ચાલે જ નહીં, એના ખાધા વિના ક્યાં ચાલે છે. એટલે ગુણાતન કે કથા વાર્તા વિના ભગવાનમાં જોડાતા જોડાતા વિષયમાં જોડાઈ જાય, ધીમે ધીમે એક ખબર ના પડે તમ, પછી કથા મજા જ ના આવે ને, કંટાળો જ આવે, આવું થાય. હા, પછી શાસ્ત્રીમાં જ કહેતા કે અક્ષરધામનું મુક્ત હોય, સ્વતંત્ર થકો આવે, સ્વતંત્ર થકો જાય એવો હોય. જોજો હવે વિચાર કરજો કેટલા સમર્થ મુક્ત છે, પણ છ મહિના કથા વાર્તા ના કરે તો જળ સંજ્ઞાન પામી જાય. જો બધાને કથા વાર્તાની જરૂર, સિદ્ધ છે ને જે સિદ્ધ છે એ કથા વાર્તા કરીને માંડે છે, ભગવાન ગુણગાન ગઈને ભક્તો આનંદ લે છે. અને આપણે કથાવાર્તા કરવા, સિદ્ધ થવા માટે કથાવાર્તા કરવી, અને સિદ્ધ છે એ ભગવાન સુખ માંડે છે, એ આનંદ કરે છે. કથાવાર્તા છે ને સ્વામી ગુણાતન છે કે ચોક્યાત છે, રાત્રિની ચોક્યાત, બધા દેશમાં તો એટલા દંડો પછાડતા હોય આખી રાત, આમ અને જાગો એમ બોલતા હોય, તો એમ કથા તો ચોક્યા છે. તમે રોકે
સ્વામી કોઈ કુએ પડવા જતો હોય તેને 8000 માણસ ફરે તે પડવા ના દે, તેમ કથાર્થથી વિષય માર્ગથી રક્ષા કરે. વિષયરૂપી કુવો છે માં પડતા તમને રોકે કથાવાર્તા, હા ભૂલા ના પડે. કથાવાર્તા ટોનિક છે, જો મહિમાની વાતો કરો તમે તો ટોનિક છે. હા ભસ્મ ઓલી માત્ર આવે છે ને એટલું જોરદાર છે. કથાવાર્તા ટોનિક છે, ખોરાક છે, રક્ષણ કરનાર છે. એટલે કથા તો બહુ મોટી વસ્તુ છે. કથાર્થ સ્વામીએ કહ્યું કે જે જ્ઞાન શીખે ને સેવા કરે એ વધતા જાય છે. જ્ઞાન શીખે સેવા કરે વધતા જાય છે. ખાલી જ્ઞાન અને ખાલી સેવા બેમાંથી એક કરતો હોય તો વધે નહીં ઘટે નહીં, બેમાંથી એક કે ના હોય તો ઘટી જાય. જો ત્યાં ગમેલા સેવામાં એક્સપર્ટ હોય તો કથાર્થન અંગ પાડવું જ પડશે. પ્રમુખ સાહેબ એ જ વાત કરે છે, આપણે ઓલા દ્વિશતાંશ સમય થયો ને, તમે લોકોએ કમાલ કરી, ભગવાને ખૂબ રાજી કરી દીધા સેવા કરીને. આ મોટા સમય આપે ને અહીંયા તમે જે બધા સેવા કરતા હોય કે આપણને ખબર એ ના આપે, આપણે તો જમીન જતા હોય પણ એ રસોઈ બનાવનાર તમે જો કેટલો દાખલો કરતા હોય, કેટલું બધું હોય. સવારથી પોતાનું બધું કામકાજ બાજુ મૂકીને અહીં આવતા હોય, પોતાના બાળકોને નિશાળે મોકલા હોય તે બધું મૂકીને અહીં સેવા કરતા હોય. આપણે સ્ત્રી તૈયાર થઈ બેસીને એનો વાંધો નથી, પણ કહેવાનું શું કે જો કથાવાર્તા વિના આદું નકામું છે. એટલે સ્વામી કહેવું કે સેવા કરતો જાય અને જ્ઞાન શીખતો જાય એ વધે આગળ. સેવા તો બધા એક્સપર્ટ છે, એમાં તો ગમે એવું પાર પાડી દઈએ બધું, કોઈ વાંધો ના આવે, પણ બે જણ ભેગા બેસી ના શકે. એ કથાવાર્તાથી એ થાય, કથાવાર્તા બેને ભેગા બેસાડે. અને જે કંઈ સેવામાં તારી ભૂલચૂક થતી ને કથાવાર્તા સુધારે તમને. સેવા આપણે કરે આવું ગુણ ગાતા ગાતા સેવા કરતા, હા ખોદણી કરતા સેવા કરે બધું કરે, પણ ઓલાવો છે આમ છે તેમ છે ખબર છે તને, ઓલા આમ કર્યું લો. કથાવાર્તા સુધારે ભાઈ સેવા ગુણગાન ગાતા મહિમા સમજીને સેવા કરો, આ બધું શું આ કચરો નાખી. એટલે એવું ના કરું. તો કથાવાર્તા છે ને જેટલી સેવામાં અશુદ્ધિ છે એ દૂર કરે, જેટલી અંદર ભૂલ આવે છે દૂર કરે કથાવાર્તા. એ કથાવાર્તા છે થિયોરી છે, અને સેવા પ્રેક્ટિકલ છે, બંનેની જરૂર છે જો આગળ વધવું હોય તો. એ તો ખાલી સેવા નંગ હોય તો વધશો નહીં તમે, ઘટશો એ નહીં વધશો એથી, બેમાં એક કે ના તો જાય. કથાવાર્તાનો આપણે ટેવ પાડવાની છે. હવે હું નહીં 24 કલાક બેસો. ગઈકાલે અને ઘર સભાની વાત કરી હતી ને, અને ઘર કલાકો વાત કરે એટલે ભાઈ સામે ભાઈ નિરૂપણ જ્ઞાન તત્વની એવી કોઈ કથાવાર્તા નહીં. કથાવાર્તા પોતા માટે કે મારામાં કયા દોષ છે, કયો સ્વભાવ છે, મને નડે, ભગવાનને નડે, બધા સત્સંગને નડે છે, મારો કયો વિચિત્ર સ્વભાવ. હા પોતે પોતાને ના નડે, બીજાને બધાને નડે. હકાભાઈ એવું જ કહે, હકાભાઈ છે ને વાત ગમત કરે, આ છે ને એને પોતાને કાંઈ ના થાય, બીજા બધાને નડે. એ તપાસ કરવું પડે. આમ ગમે એમ જો રોડ ઉપર તો કયો સાવધાન રહો છો, એટલે ઝીબ્રા ક્રોસિંગ આવે તો ઊભા રહો, પછી સ્ટોપ લાલ બત્તી ઊભા રહો, પછી સ્પીડ બ્રેકર આવે તો ઓટોમેટિક ગાડી નીચે થાય, પછી ઓલા બોર્ડ લખ્યો 70 mph, પછી સાયલેન્ટ ઝોન આવે, ચોકડી મૂકી હોય અહીં અવાજ ના કરે, બધું બધું પાલન કરતા. એ સત્સંગમાં એવું કંઈ કરવાનું નહીં, મનમાં આવે તો ગાડી ચડાવી દેવાની કોક ઉપર, આવું છે. એટલે કથાવાર્તાથી આ બધું કથાવાર્તા
પણ બરાબર સાંભળ્યો હતો ગીતાની વાત કરીને ઓલા છોકરાઓ સ્કૂલમાં એક્સરસાઇઝ કર્યો ઘણામાં જ કરતા એમ કથા તો આપણે આવી જ કરીએ કાંથી કાંથી અંગળાય કથાવાર્તાનું વ્યસન રાખવું કથાવાર્તાનું વ્યસન હોય તો કર્યાને રહેવાય જ નહીં જો ને વ્યસની હોય રહેવાય નહીં વિચારે બહુ અઘરું એ જાણતો હોય કે મરવાના ધંધા છે કેન્સર થશે જ આમાંથી રહેવાય જ નહીં એનાથી એ લગાવી દે બે ફૂંક મારી જ દે તો આવું થાય હવે યોગ્યપણ જયંતિ ઉજવાય વડોદરા ખાતે છેલ્લી દેશ ખાતે છેલ્લી જયંતિ વડોદરા એક ભાઈ આ તેને 5 મિનિટ આપવા તો 20 મિનિટ લઈ લીધા તો એ સારી વાત હોય બીજા કોઈને વાંધો ના આવે ભલે 20 મિનિટ લીધું હજુ વધારે ચલાવ્યો તો વાંધો ના આવે બહુ સારી બધી વાતો કરી હતી સત્સંગની શિક્ષાપત્રી પર બધી વાત કરી હતી પછી એમ પ્રવચનપુર પાછળ ગયા કંઈ આ લઘુ પે અમે અને મારે જવાનું થયું ત્યાં જોયા તો 5 બીડી એક સામટી એક કલાકથી આખું ડાબી રાખ્યું હતું ભાઈ 5 સામટી લગાવી દીધી જાવું છે એ સ્વામી કે કથા તો એના રહેવાય નહીં કથા તો વ્યસન પાડવું એટલે આપણે 24 કલાક એવું નથી પણ આપણે ખાવાનું કેટલું જોઈએ 3 વખત ખાઈ આખો દિવસ ખાખા નથી કરતા જેમ દેહનો ખોરાક આત્માનો ખોરાક કરી લેવી કથા એના રહેવાય નહીં ધારો કે આવો જોગ ના હોય સમય હોય ને ત્યાં બધું પોતાનું તો વાંચન કરી જ લેવું પોતાનો અંગત 5 કલાક 1/2 કલાક કરી જ લેવી આમ એને રહેવાય નહીં એવું એટલે જો આપણે રસોડામાં ગયા કંઈક ખાધા એના પાછળ નીકળતા જ નથી કંઈક તો નાખી દઈએ એટલે સંતરાની ચીરી તો એક નાખી દઈએ એક તો એ નાખી દઈએ કેમ એક ટીપું રસ એટલું વિટાણ તો છે અમારે એ રીતે કથા થોડીક પણ કરી લેવી જો ભગવાન તો 5 ટાઈમની આજ્ઞા કરીશ કથાવાર્તાને અને સ્વામી કહે કે 1/2 કથાવાર્તાનો જોગ રાખશે તેનું જ સારું રહેશે 12 કલાક કથા એનું સારું રહેશે એટલું બધું ના થાય તો યોગી આપે તો જોયું કે આ બધું નહીં તો રવિયાની એક અઠવાડિયામાં 1 વાર જો કથા વાર્તા અઠવાડિયે 1 વાર જોયું એમને કે આ બધું આટલું આ નહીં પહોંચે આ મૂજાશે આ કરશે અઠવાડિયામાં 1 વાર કહ્યું અઠવાડિયા 168 કલાક હોય છે 7 દિવસના 2 જ કલાક 166 તમારા તો 2 કલાક ના આપી શકે બોલો સાંજ કેટલું ભારું ગુણાધાને કે નવરા નથી બેઠા કરોડ કામ કરીએ છીએ વિચાર કરો લોકો કથામાં બેઠા હોય ને કે નવરા જ લાગે અને જે બેઠા એ પોતાને નવરા સમજતા તકલીફ આ છે અને આ દશા છે કથાની ઓક્સિજન ઉપર છે ટ્યુબ ખેંચી પછી ગયું જેવું હ્યુસ્ટન મંદિરમાં સર્વમંગલ સાંઈ કથા કરતા હતા જેટલા કથામાં એટલા 12 આંટા મારતા હતા પછી 5 જણ રસોડામાં જરૂર પડી બોલો ક્યાંથી લઈ ગયા 5 જણને અહીંથી આ જ નવરા લાગ્યા ઓલા કંઈક કામ કરતા લાગ્યા આંટા મારતા હતા ને કંઈ ઓહો કંઈ બહુ મોટા કામમાં પડ્યા છે એવું પછી ભાઈ 5 જણ રસોડા તો 5 એટલે 10 ઊભા થયા કેમ કે જો બેઠા એ પોતાના નવરા સમજતા કે હાલો રસોઈ સેવા કરે નવરા બેઠા એના કરતા અને સ્વામી કે કરોડ કામ કરીએ જ્યાં નવરા નથી તો જો આપણે આ રીતે સમજવાની વાત છે કથા અર્થન થોડું પણ કરી લેવાનું 168 કલાકમાં 2 કલાક આપો તમે હા આટલું તો મસ્ટ આથી પછી નીચે કન્સેશન કેટલું આપે 80% કન્સેશન આવે તો હજુ કન્સેશન જોઈ 168 કલાક 2 કલાક માગે છે કેટલું કન્સેશન એટલે
આથી વધારે ના કરો, રવિવારની સભા અઠવાડિક સભા તો કરી જ લેવી તમારે. અને પ્રેમથી તમે મુંબઈમાં કેશવચંદ્ર અમીન હતા, એલોમ્બિક કંપનીના ડાયરેક્ટર, પણ રવિવારની સભામાં એ વસનાવત પહેલાં પત્રિકા છે, પત્રિકામાં આવતું કે આ અઠવાડિયે આ વસનાવત નિરૂપણ થશે, તે એ રીતે ત્યાં વાંચીને આવે. પછી કથામાં સાથે વસનાવત લઈને બેસે, ખોલીને જે નિરૂપણ થાય ને એમાં ગોઠવતા જાય, પછી પાછા ઘરે ફરી વાંચે જે બધું જો આટલું. અને પછી બીજા રવિવારને તો રાહ જોતા કે બીજો રવિવાર આવે ક્યારે ક્યારે આવે, આટલો બધો રસ. હવે તો ડાયરેક્ટ એલિમ્પિક કંપની નવરા નહોતા કંઈ. અને પછી એમની એક બીજી ટેવ હતી, એ જો ઓફિસમાં મોડા પડે, એક મિનિટ મોડા પડે ને તો એબસેન્ટ મૂકી દે. અને ઓફિસમાં આખો દિવસ રહે ખરા, એટલે એબસેન્ટ મૂકીને જતા ના રહે, સેવા જે ઓફિસનું કામ બધું કરે, એક મિનિટ મળે એબસેન્ટ મૂકી દે. તો જ્યાં બધું આવા લોકો કથા વાર્તા પછી કેવું કરે, બોલો કેવી કથા કરે, આટલા પર્ટિક્યુલર હોય, આટલા પ્રમાણિક હોય, કેવી કથા વાર્તા કરે, એમાં પછી પ્રમાણિકતા હોય ને. એટલે મારે જે વ્યવહારમાં જેવું હોય એવું સત્સંગમાં એવું જ હોય ને, વ્યવહારમાં ગોટો વાળતો ને સત્સંગમાં ગોટો જ વારે, વ્યવહારમાં આરસું હોય તો અહીંયા આરસું જ રહે, વ્યવહારમાં એવું અહીંયા એનો પડઘો પડે છે. મોટા વાતો કરતા ને પોતે હાજર ના હોય તો હૃદયમાં બરસા થઈ જોઈએ. આ તો પોતે જ હાજર ના હોય, ઘરે હોય. પાવીસ કહ્યું, યોગી આપા કહેતા લોભ શું, લોભ એટલે કરોડ રૂપિયા કમાવો એ લોભ નથી, કે પોતાના ગામમાં સંતો આવ્યા સમાગમ ના કરે એ લોભ. જો યોગી આપણને વ્યાખ્યા જુઓ, લોભની વ્યાખ્યા, પોતાના ગામમાં સંતો આવ્યા હોય ને આપણે સમાગમ ના કરીએ એ લોભ, કરોડ રૂપિયા કમાવે લોભ નથી, જેટલું કમાવા જેવું બધું વાંધો નથી. આ જો ગઈકાલ બધી વાતો કરી તેને આપણે, એટલે આપણે થાય ભલા એક રૂપિયાનો એક એક નારિયેલ તો પાંચ ગુણ પાંચ, તે ઓલામ નથી મળતો આ તિરાશી, કે 10,000 આટલો સુખી તો 20,000 ડબલ સુખી. એટલે ભાઈ કરવાનું છે એવું બધું કાંઈ કરવાનું, તો બધું કરો, કમાઓ, ફેક્ટરી કરો, બાપા આશીર્વાદ આપે જ છે, ફેક્ટરી કરો, ઘર બનાવો, ખેતર, આ બધું ના નથી પાડતા, પણ સત્સંગને બાજુ મૂકીને નહીં, આટલું કરો બસ. તો જે કરતા કરો વ્યવહારમાં, પછી સત્સંગ કરો, સત્સંગ માટે સ્પેશિયલ ટાઈમ કાઢો. વ્યવહાર માટે કેટલી બધી વસ્તુ માટે આપણે બધું સ્પેશિયલ ટાઈમ કાઢતા હોઈએ છીએ, કથાર્થ સ્પેશિયલ છે, એમાં પછી એમાંથી ઓછું ના કરો. કથાર્થન જે તમે રોજ રોજ ના આવે તો અઠવાડિયે એક વાર, એમાં પછી ઘટાડો ના કરો, વધારો થયો વાંધો નહીં, ઘટાડો ના કરો. એટલે આ કથાર્થન વિના બધું ઘણું કાચ્યું છે, ઘણું કાચ્યું રહેશે તમે. હા, ભાઈ ભગવાનનું વાંક કળાયું નથી. એ સ્વામી કહ્યું કે જ્યારે કથા સાંભળીએ ત્યારે શાંતિ થાય. આવો જો આ કથા સાંભળી કહેવાય. હા, એ તો કથા ઉતાવળ ક્યારે પૂરી થાય ને ક્યારે પૂરી. અમારે મુંબઈમાં કથાનો ટાઈમ હોય, યોગી આપે વખતે ચાલતું હતું 8:15 થી 9:15 નો ટાઈમ હોય, તે કરતા એક નવા સંત હતા, એક કથા કરતા 9:15 વટી ગયા, આગળ ગયા. અને હરિભક્તોમાં વજુભાઈ શેઠ ખાસ ખોંકારો કરે, સિગ્નલ આપતા હતા કે બંધ કરો ટાઈમ થઈ ગયો. હવે નવા સંત કંઈક ખબર નહીં, એમને એમ કંઈક ભરાયું હશે એટલે ભરાયું એટલે કરતા હશે. આવું પછી એ ટોપી પહેરે ને ઉતારે, ટોપી પહેરે ઉતારે, તો પેલા સાધુ સમજ્યા નહીં. પછી છેલ્લે સ્વામી ઓફિસનો ટાઈમ થઈ ગયો છે, તો સાધુ તરત બંધ કર્યું, એક સેકન્ડ નહીં, એક તરત બંધ કર્યું, ખબર નહોતી. પણ જો આપણે કેટલા પર્ટિક્યુલર કથામાં પ્રીતિ હોવી જોઈએ, વિશ્વાસ હોવો જોઈએ. મારે કારણ 12માં કહું
કે આ ભગવાનની વાર્તા પ્રીતે સહિત અને વિશ્વાસ સહિત વાંચે ને તો વિકાર સર્વે ટળી જાય. ગમે એવો કામી, ક્રોધી, લોભી, લંપટ જીવ હોય, ગમે એવો કામી, ગમે એવો લોભી, ગમે એવો લંપટ, પણ જો કથા અર્થા ભગવાનની વાર્તા વિશ્વાસ રાખીને પ્રીતિપૂર્વક જો આ છે, આપણે કરીએ છીએ ખરા, પ્રીતિપૂર્વક નહીં. આમ જેમ જમવા બેસતા આમ કેવું, જે વસ્તુ આઈટમ ભાવતી હોય એવું મંડી પણ ભૂકા કાઢી નાખે આઈટમના, તેવી રીતે કથા અર્થ અંદર કરવું બરાબર છે, પણ પ્રીતિ હોય અને વિશ્વાસ હોય કે આમાં જે વાત છે બધી સાચું જ છે. હા, ભલે મને સમજાતું નથી પણ વસ્તુ સાચી છે એવું કહીને બેસે. પછી આગળ મહારાજ બીજી બે ઉમેર્યા કે શ્રદ્ધા અને આસ્તિકપણું, આ બે, એટલે પ્રીતિ, કથામાં પ્રીતિ, કથામાં વિશ્વાસ, કથામાં શ્રદ્ધા અને કથામાં આસ્તિકપણું, નાસ્તિક ભાવની ચાર તો વિકાર માત્ર ટળી જાય ગમે હોય તો. એ ભગવાન વરદાન છે, કોને ટાળવા છે દોષો, કોને નિષ્કાયું, તો જે બધું બરાબર જ છે. યોગી આપણે ખરી વખતે કહેલું તો કેમ આવતા નથી કથા અર્થમાં, કે સ્વામી અત્યારે મને તમે અમારે ના પાડો, બધી બધી ના કરવાના, એટલે હમણે મને ભોગવી લો પછી બધું તૃપ્ત થયું પછી કથા અર્થમાં આવીશ. કહીશ કે આમાં નિષેધ જ આ ના કરું, આ ના કરું, આ ના કરું, આમ ના ખાવ, એટલે હમણાં મને ફાવ્યું નથી આ કથા વાર્તા, એવું છે ને, માનતા જ નહીં તમે. વર્ષમાં 12 મહિના 13 મહિનાનું કામ, કોઈ નવરાશ મળશે જ નહીં, અને તમે આજે કથા તો ભવિષ્યમાં તમે માનશો કે નહીં, રિટાયર થઈને પછી બનશે જ નહીં. લખો થઈ ગયો, લો હું ભજન કહું પછી, અત્યારે કરી લેવાનું એમ બધું કામ યુવાવસ્થામાં કરી, કથા અર્થ યુવાવસ્થામાં, મોક્ષની સાહેબ યુવાવસ્થામાં જ કરી લેવાની, ગળપણમાં કાંઈ ના થાય, દેખાય નહીં, સંભળાય નહીં, હું પછી સંભળાય નહીં, હું કથા કરવાની, દેખાય નહીં, એ બધું અત્યારે 40 વર્ષ પહેલાં બધું કરી લેવું જોઈએ. હા, આ લોકો વર્લ્ડ મેનેજમેન્ટવાળા કહે છે 40 વર્ષ છે ને વર્તા પાણી, જો આપણામાં કહે છે 40 વર્ષ પછી તે શક્તિઓ ઘટે બધી. હા, 40 સુધી એમ ટોપ તમારે, જે શંકરાચાર્ય 33 વર્ષે પાર પડી દીધું, આપણે વિવેકાનંદ સાહેબ 39 વર્ષે પાર પડી દીધું, ભગતજી માજો શાસ્ત્રી બધા 40 પહેલાં બધું સાક્ષાત્કાર પામી ગયા હતા, પછી કાંઈ ના થાય. આ લોકો બધી વેપાર ધંધામાં તો જો પેલા રમનાર હોય ને સ્પોર્ટ્સમેન, 40 વર્ષ પહેલાં, 40 વર્ષ પછી બધું, પછી એવી બરકત ના આવે, ઓલા જેવું ના હોય પછી, એવું હોય. જ્યારે કથા સાંભળે ત્યારે શાંતિ થાય, માટે શબ્દ ઝીલવા શીખવું, એટલે બોલ ઝીલે છે ને, કહીને આમ લેવું પડે, આમ જ રાખે ને ટાઈટ તો અથડા નીચે પડી જાય, આમ સાથે ને સાથે લેવી પડે બોલ, શબ્દ ઝીલતા શીખવું પડે, આમ બેઠા અથડાઈને પાછી જતી રહે, ઝીલતા શીખે, ઝીલે ક્યારે, રસ પડે ને તો ઝીલે, બાકી ના ઝીલે. અને હેતુ જાણે કે ભાઈ કથા તો કામની છે, જો આ લોકમાં તો નોકરી નથી જતા, કોને ગમે છે નોકરી જવાનું, બોલો, રજા ગમે કે નોકરી ગમે, આવ્યો અહીં શનિ રવિ 2 દિવસ બંધ છે. હા, કોઈ એવું નથી કરે અરે શનિ રવિ બંધ, હવે તો નોકરી કરી, કોઈ આવે વિચાર, તો જો કોઈને ગમતી નથી નોકરી તો એ કરવી પડે છે. હા, એમ કથા તો નહીં ગમે, કરવી પડશે, જરૂરનું છે, આત્માનો ખોરાક છે, કેટલી વસ્તુ નથી ગમતી તો એ કરવી પડે છે, આપણે બોલો કેટલી વસ્તુ. આ ભણવાનું, આ વિદ્યાને પૂછો ને, ગમે છે ભણવાનું, રજા પણ એ તમારે, મને ખબર છે ને, ગાંધી મહાત્મા ધામમાં ગયા ને તો અમને બધાને 3 દિવસની રજા પડી,
તમે તો નાના બધા દોડ્યા આનંદ કરતા, ઓહો 3 દિવસ મજા આવી. અરે ગાંધી બાપુ ધામમાં ગયા, હું એ ગમે રજા ગમે તો ભણવાનું ઓછું થયું ને, એટલે આવું છે. એટલે નથી ગમતો એ કરવું પડે છે, અને સારી રીતે કરવું પડે છે. નોકરી નથી ગમતી પણ સારી રીતે કરવી પડે, જેટલી સાહેબ એટલો વધુ પૈસા. ભણવા નથી ગમતું પણ સારી રીતે ભણવું પડે, એમ કથા ના ગમે પણ સારી રીતે કરવી પડે. એટલે આમાં પ્રમુખ સાહેબ કહે છે આપણે આ અંગે કાચા છીએ. કથા અર્થમાં અત્યારે કોઈને તમે અહીં બોલાવે 5 મિનિટ કોઈ સ્વામી ઉપર કે આ સંસ્થાએથી 5 પરિચય આપો, કેટલા આપી શકે પરિચય અમારે ઊભા રહે. આવું છે તો જ્યાં અત્યારે કોઈને આપણે કહે 5 મિનિટ બોલો, તમે 5 વધારે નહીં કંઈ ના બોલાયેલા. કથાર્થન અંગ હોય ને એ તો બધું થાય, અને લાઈનમાં આવે નહીં તો ક્યાંય ને ક્યાંય ઉડે. ધર્મ પર બોલાવે અને આખું વૈરાગ ઉપર જતું હોય, સેવા ઉપર જતું હોય, એવું બધું થઈ જાય. માટે શબ્દ ઝીલવા શીખવું, ઝીલવા શીખવું એટલે આત્મસાત, પોતાના જીવનમાં કામમાં આવે એ ઝીલ્યો કહેવાય. ઝીલ્યો એટલે બીજા માટે નહીં. કથાર્થ છે ને 3 રીતે થાય છે. એક તો સીધું ડાયરેક્ટ આમ બોમ્બે ટુ અમદાવાદ, વચ્ચે કોઈ સ્ટેશન જ નહીં હોય, ફાસ્ટ એક સુપર ફાસ્ટ એક્સપ્રેસ છે. બીજા જિલ્લા 2 કાંથી આવે પણ અહીંથી કાઢી નાખે. આ શિબિરમાં ઘણા આવે ને, કારણ પછી ત્યાં જઈને પોતાના મંડળમાં સારું છે એટલું કરે. અને ત્રીજો હોય તો બે અહીંયા ઉતારે પોતા માટે, એ ઝીલ્યા કહેવાય. શબ્દ ઝીલ્યા કરે કે પોતાના કામમાં આવે એ ઝીલ્યા કહેવાય, બીજાના કામમાં આવે એ ઝીલે ના કહેવાય. કથામાં બેસું તો આ રીતે જ બેસું. આમાં જે એક છે બધું સાચું છે, એવું જે અંદર બધું સાચું છે. બીજું કામનું છે અને આ સાથે આવશે, આટલું મનમાં રાખીને કથા બેસું. પછી બીજી વાત સ્વામી કહ્યું સરળ, પહેલા પહેલી જ વાત કે બધા સંકલ્પ પડ્યા મૂકીને એકાગ્રચિત થઈને કથા, અને સ્વામી કથા કરીને હું સાંભળું છું. જો આ 3 કલમ મૂકી, એક તો તમે આ બધું મૂકી દો, અત્યારે 1 કલાક માટે કોઈ કોઈ સંકલ્પ ના કરો, બધા સંકલ્પ પડ્યા મૂકીને, અને આ પછી એકાગ્રચિત થવાનું. બધું બધા મૂકી દે વ્યવહારનું બધું, પણ અહીંયા એને એકાગ્ર ના આવે. કોઈ આવ્યું ગયું આમ જોયા કરે, આમ ઠેઠ બેસી ના ત્યાં જોયા કરે. એટલે એકાગ્ર અહીંયા આવ્યા પછી પણ ઓલા સંકલ્પ મૂકી દીધા, પણ અહીંયા પછી સર્વે સંકલ્પ પડ્યા મૂકીને એકાગ્રચિત થઈને સ્વામી કથા હું સાંભળું છું, એટલે સ્વામીની વાતોનું નિરૂપણ થતું હોય તો એમાં ગુણાતન સ્વામી સમાગમ કરીએ, વચના થાય તો મહારાણ સમાગમ કરીએ, એવું માનીને કથા સાંભળેલા. આટલી કલમ મૂકી, આ તો આવું કાંઈ નહીં. ઓલા સ્પોર્ટ્સમેન હોય ને, ગમે એટલું વર્લ્ડ ચેમ્પિયન, પહેલાં દોડતા પહેલાં તો વોર્મિંગ અપ કરે, એમ પહેલાં અંગ જરા છૂટા પડે, થોડું ત્યાં ને ત્યાં દોડી લે, આમ થોડુંક ઊંચું ઊંચું, પછી ઓલા દોડા કરે. એટલે કથા તો આ બધું સ્વામી જ બતાવે છે આપણને. પ્રથમ તો શરીર સંકલ્પ પડ્યા મૂકીને અહીંયા તો દુકાન ઉકાન બધું ભૂલી જવાનું, અને પછી એકાગ્રચિત થઈને, અને કોઈ પણ કથા કરતો હોય ગ્રંથ કયું છે એનો સમાગમ થાય છે એમ માનવું. આટલી, અને પછી આગળ બીજી બધી વાત છે બધું. એટલે પછી વિશ્વાસ રાખીને, પ્રીતિ સહિત, આસ્તિક ભાવથી, શ્રદ્ધા સહિત આ બધું હોય તો કથાનું પરિણામ આવે, કંઈ નક્કર પરિણામ આકાર પકડે. એ તો એ વર્ષોથી કથા કંઈ નહીં, એવા ને એવા રહી આમ. એટલે આ રીતે સ્વામી સાતનો મુદ્દાની વાત કરી. આટલા 7 મુદ્દા જીવમાં ઉતારી સમજી કેફ રાખવો, વાત તો ઘણી થઈ પણ ટૂંકામાં આટલું સમજવાનું. મોટા વાતો કરતા ત્યારે વાત સાંભળવી,
એક મને થઈને વચમાં કોઈ પણ ડાપણથી બોલવું નહીં, અધર વચન ઝીલી લેવા. કથા તમે ઘણી વાર નહીં પુરાવતા હોઈએ, આમ વચ્ચે કાંઈ નહીં કરવાનું, સાંભળવાનું જ. બોલતા પુરાવા એનો અર્થ કે તમે જાણો છો. અને સ્વામી કે કથામાં બેસું તો અજ્ઞાની થઈને બેસું, સાંભળવાનું બીજું કાંઈ નહીં, આમ બોલ્યો વચ્ચે આમ શાક પર કાંઈ નહીં, તો એ બધું ખોટ કહેવાય. અધર વચન ઝીલી લેવા, થોડા બોલા થવું, વાણી જે વાપરી તે દૂધની પેટે વાપરવી, શાસ્ત્રીમાં ઘીની પેટે કહેતા. બોલબોલ ના કરવું, બોલબોલ ના કરવું, ઘટે તેટલું બોલવું, સત્ય હિતને પ્રિય લાગે તેવું વચન બોલવું. આમાં બધું બોલવામાં બધું કેટલું બધું વિવેક રાખવાનું આ બધું, સત્ય પ્રિય ને હિત એવું વચન બોલવું. બોલબોલ ના કરવું. ઓલા પાણી જો પરવન ત્યાં જોજો કેટલું ઢોરાયેલું હોય પાણી, નાખે ને પાલન બહાર આવે તો વાંધો નહીં, પણ દૂધ આપતા હોઈએ તો જો તો એક ટીપું બહાર ના પડે, એમાં ઘી શસ્ત્ર કે ઘીની પેઠે વાપરવી, લો આટલું બગડે નહીં. બોલબોલ ના કરું, વાણી બગાડવી નહીં આમ એમ ટૂંકમાં, કારણ કે આમાં જેટલું તમે વધારે બોલો ને એટલો ભૂલ પડવાની અને અસત્ય બોલો અંદર આવે જ. ટૂંકમાં પતાવ, શોર્ટમાં ટૂંકું ટચ કહેશે ને.